શહેરના ખોડિયારનગર ખાતે આવેલા અર્થ આઇકોન પાસે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત બાગ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં પર્યાવરણ સંબંધિત ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની માટી અસરો પણ આપણે જોઈ રહ્યા છે. કોરોનાની મહામારીમાં લોકોના જીવન બચાવવા કૃત્રિમ ઓક્સિજનની તાતી જરૂરિયાત ઊભી થવા પામી હતી. તેની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ અસરો છે. લોકોને પ્રથમવાર આ કોરોના મહામારીમાં પર્યાવરણનું તથા ઓક્સિજનનું મહત્ત્વ સમજાયું છે. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ જાગૃતિ માટે અવાજ બુલંદ થઈ રહ્યો છે. આજરોજ વડોદરા શહેરના ખોડિયારનગર ખાતે આવેલા અર્થ આઇકોન ખાતે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ઉદ્યાન ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વૃક્ષારોપણ થકી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજ્ય સરકારના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપ, મહામંત્રી સુનિલ સોલંકી, ધારાસભ્યો શ્રીમતી સીમાબેન મોઇલે, શ્રીમતી મનીષાબેન વકીલ, નોડલ ઓફિસર ડૉક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું સૌને અભિનંદન આપું છું અને દરેકને પોતાના જીવનના યાદગાર દિવસને યાદ રાખવા માટે વૃક્ષો વાવવા માટેની અપીલ કરું છું. કારણ કે સેવ ટ્રી સેવ અર્થ સેવ લાઈફ, વૃક્ષ જીવન સાથે જોડાયું છે, એ આપણને પ્રાણવાયુ આપે છે. અને આ વખતે તો જ્યારે વાવાઝોડા દરમિયાન મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હોય એવા સંજોગોમાં તો માત્ર સરકાર નહીં, સમાજને પણ એટલી જ ફરજ છે. આ વખતે સરકારની અપીલના કારણે અને મુખ્યમંત્રીશ્રી અપીલ કરી છે, પ્રધાનમંત્રીશ્રી અપીલ કરી છે, તો ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, રોટરી લાયન ક્લબો બધા જોડાયા છે. એના ભાગરૂપે વડોદરા કોર્પોરેશને પણ ખૂબ સારું કામ આ દિશામાં કર્યું છે, ભૂતકાળમાં પણ કર્યું છે. માત્ર વાવ્યા જ નથી પરંતુ એને સલામત રીતે ઉછેરવાનું કામ પણ કોર્પોરેશને કર્યું છે. એટલા માટે હું કોર્પોરેશનને, મેયરને, કમિશનરને, એની ટીમને, મારા સૌ સાથીદારોને, એમપી, એમએલએ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.